ಒಟ್ಟು ಸಮರೂ ರೋಮಾ ಪೀರಲ ಜಿಯಾ ರಾಖಜೋ ಏವಾ ಧನ ಧನ ಹಿಂದವಾ ಪೀರಲ ಜಿಯಾ ರಾಖಜೋ। तो नमस्कार दोस्तों, एबी डिजिटल चैनल पर आप सर्वे नो स्वागत छे अने हो छु असित भट्ट। तो दोस्तों આજે આપણે જઈ રહ્યા છીએ બાળકોના દેવ એવા બડિયાદેવના મંદિરે લાંભા મુકામે। લાંભા ગામ અમદાવાદથી લગભગ 8 કિલોમીટર દૂર નેશનલ હાઈવે નંબર 8 પર નારોલ અસલાલી રોડ ઉપર આવેલ ભમરિયા બસ સ્ટેન્ડથી અંદર જવાના રસ્તા ઉપર આવેલું છે અને અહીં બડિયાદેવ બાળકોના દેવ તરીકે હજરા હજૂર પૂજાય છે અને લાંભા ગામના તળાવ પાસે સુંદર પરિસરમાં આ બડિયાદેવ બિરાજમાન છે અને આપણે અમદાવાદ રિવરફ્રન્ટને રસ્તે આ જીવતા જાગતા દેવના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। અને આ છે બડિયાદેવના મંદિર આગળનું નાની નાની હાટડીઓ વાળું સુંદર બજાર અને આ છે બડિયા કાકાના મંદિરનો ભક્તિસભર એવો મુખ્ય પ્રવેશ દ્વાર અને અહીંના લોકો આ બડિયાદેવને બડિયા કાકાના હુલામણા નામથી પણ બોલાવે છે। અને આ છે બડિયા દાદાના મંદિરનો ભવ્ય અને વિશાળ પ્રાંગણ પરિસર। સવારથી જ અહીં ભાવિક ભક્તો અને નાના બાળકોની માનતા પૂરી કરવા આવતા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે। સવારથી જ પ્રસાદ ભેટ કેન્દ્રો અને અન્ય પૂજા સામગ્રીની દુકાનો ખુલી જાય છે। અહીં તમે જોઈ રહ્યા છો બડિયાદેવની માનતા પૂરી કરીને મૂકેલા ફૂલોના ગરબા। અને આ છે બડિયાદેવનું નિજ મંદિર। જેમ જેમ સવારનો સમય આગળ વધે છે તેમ તેમ વસ્તીનું ઘોડાપૂર ચાલુ થઈ જાય છે। બડિયાદેવની બાળકોની જુદી જુદી બાધાઓ જેવી કે હોળી, અછબડા, શીતળા અને બાળકોને થતા અન્ય રોગો માટેની માનતા માનવા અથવા પૂરી કરવા મા બાપ પોતાના બાળકોને લઈને હજારો લાખોની સંખ્યામાં અહીં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં બાળકોની બાધા આખડી કરવા મા બાપ પોતાના પૂરા કુટુંબ કબીલાને તથા પોતાના બાળકોને લઈને અહીં બડિયાદેવના દરબારમાં ઉપસ્થિત થઈ જાય છે અને જુદા જુદા રોગની જુદી જુદી બાધાઓ રાખવામાં આવી છે, જેવી કે શરીરે ખૂબ ચડ આવે તો કુવેશની શિંગો ચડાવવી પડે, ખૂબ ઉધરસ થાય તો બાજરીની કુલેર ચડાવવી પડે, મનમાં અજંપો થાય તો તલ અને પાપડ ચડાવવા પડે, 42 આવે ત્યારે ચાંદીની આંખો ચડાવવી પડે, હાથ પગ ગંઠાઈ જાય ત્યારે ચાંદી કે લાકડાના અંગો ચડાવવા પડે, શરીરે ગાંઠો નીકળે તો ગોળની ગાંગડીઓ ચડાવવી પડે, શરીર પરના ધોળા ડાઘ એટલે કે કોઢ મટાડવા માટે કોરા કાગળના ટુકડા ચડાવવામાં આવે છે, હાંફ ચડતી હોય તો હાંફ ઉલારો ચડાવવામાં આવે છે, વાંજિયા મેણું ભાગવા માટે સોના ચાંદી કે લાકડાનું પારણું ચડાવવામાં આવે છે। તો નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ। તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ બડિયાદેવ મહારાજના મંદિરે અને આ જે બડિયાદેવનું મંદિર છે એ વર્ષો પુરાણું ખૂબ જ પ્રાચીન એવું મંદિર છે। આ મંદિરની આપણે તમામે તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ। તો દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવવાની આવા ધાર્મિક વિડીયોઝ આવતા જ હોય છે। અને દોસ્તો વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો। તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો આ વિડીયો। દાદાને સવારે દર્શન કરવા માટે માથે બળતી સગડી, મોઢામાં ખાસડું અને પાછળ હાથ બાંધીને નમ્રતાથી બાપજીના દર્શન કરવા પડે છે। સવારથી જ શ્રદ્ધાળુઓ પોતપોતાના બાળકોને લઈને દાદાની બાધા રાખવા કે બાધા પૂરી કરવા લાઇનમાં ગોઠવાઈ જાય છે। દોસ્તો તમને માન્યામાં નહીં આવે પરંતુ એટલા અસંખ્ય લોકો રોજે રોજ આ દેવની બાધા આખડી રાખે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક અહીં પોતાના બાળકને દાદાના દર્શન કરાવે છે। અને તમે જોઈ રહ્યા છો કે ભક્તોનું આ ઘોડાપૂર, અહીં ભક્તો એટલા પ્રમાણમાં પૂજા સામગ્રી લાવે છે કે દિવસ આથમતા સુધીમાં દાદાની પૂજા સામગ્રીના ઢગલા ખડકાઈ જાય છે અને પૂજારી શ્રી
તથા અન્ય સેવકગણ તમામ યાત્રાળુઓનું પૂરું ધ્યાન રાખે છે અને દરેકની બાધા પૂરી કરી આપે છે. આ છે બળિયાદેવનું ગર્ભગૃહ. આ બળિયાદેવના મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિરનો ઇતિહાસ 175 વર્ષ જૂનો છે. લોકવાયકા પ્રમાણે આજથી લગભગ 100 વર્ષ પહેલા લાંભા ગામમાં ભારે વરસાદ થયો ત્યારે આ વરસાદી વાતાવરણમાં ગામના તમામ બાળકોને ઓરી, અછબડા, શીતળા, ઉધરસ, કફ, શરદી, ખાંસી જેવા રોગ થયા અને આ રોગચાળો આખા ગામમાં ફેલાયો. તે સમયે ગામના આગેવાન એવા ખોડાભાઈ છગનભાઈ પટેલ અને પુરુષોત્તમદાસ શંભુદાસ પટેલ સંયુક્ત પ્રયત્નોથી એક લીમડાના ઝાડ નીચે આ બળિયાદેવનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે ગામવાસીઓએ પોતાના બાળકોને રોગમુક્ત કરવા આ બળિયાદેવની બાધાઓ રાખી અને ગામના તમામ બાળકો સાજા નરવા થઈ ગયા અને રોગમુક્ત બની ગયા. સમય જતાં આ બળિયાદેવના પરચા અને ચમત્કારોની અનુભૂતિ દરેક ભક્તોને થવા લાગી અને ત્યારથી આ બળિયા કાકા લાંબાના બળિયાદેવ તરીકે જગ પ્રસિદ્ધિ પામ્યા છે અને દરેક દુખિયાના દુઃખો દૂર કરવા લાગ્યા. અહીં આવતા શ્રદ્ધાળુઓના મસ્તક આપોઆપ દાદાના ચરણોમાં ઝૂકી જાય છે. બળિયાદેવ એક અનોખા દેવ કહેવાય છે. આ દેવ લોકોના ઘરે જાય છે અને પોતાના મંદિરે આવવા માટે માતા પિતા તેમજ બાળકોને આમંત્રણ આપે છે. તેથી જ તો રોજે રોજ અસંખ્ય ભક્તો દેવના દર્શન કરવા ઉપસ્થિત થાય છે. પૌરાણિક રીતે જોવા જઈએ તો બળિયાદેવ એ ભીમના પૌત્ર અને ઘટોત્કચ અને કામકંટાના પુત્ર હતા. બળિયાદેવનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે. મહાભારતમાં બળિયાદેવને બર્બરિક તરીકે સંબોધવામાં આવેલા છે. બર્બરિક જન્મથી જ અત્યંત તેજસ્વી અને શક્તિશાળી તેમજ દિવ્ય લક્ષણોથી શોભતા હતા. બળિયાદેવને લાંબા અને કાળા ભમ્મર તેમજ વાંકડિયા વાળ હોવાથી દાદીમાં હેડંબાએ તેમનું નામ બર્બરિક પાડ્યું હતું. ઘણા સુરવીર યોદ્ધાઓને પરાજિત કરેલા હોવાથી પાછળથી તેમનું નામ બળિયો એટલે કે બળિયાદેવ રાખવામાં આવ્યું હતું. તો દોસ્તો, આપણી સાથે છે નવા બળિયાદેવ મહારાજના મંદિરના સેક્રેટરી એવા શ્રી મનુભાઈ. તો મનુભાઈને આપણે કેટલીક આ મંદિર વિશેની પૂછપરછ કરવાના છીએ. તો મનુભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપ કેટલા વર્ષોથી અહીં સેવા આપી રહ્યા છો? પહેલા તો મારા લાભા બળિયાદેવ મંદિરે આવતા દરેક યાત્રાને મારી શુભકામનાઓ છે. હું 2-2.5 વર્ષથી હું સેવા આપી રહ્યો છું. બરોબર. તો મનુભાઈ, આ મંદિર વિશે ઘણા બધા લોકોની ખૂબ જ માન્યતાઓ છે, જુદી જુદી એની પદ્ધતિઓ છે, તો આ મંદિરની રીતભાત વિશેની થોડી માહિતી આપશો? હા, આ લાંભા બળિયાદેવ મંદિરની માન્યતાઓ ઘણી લોકો રાખે છે. તેની અંદર મોતીચરા લાડુ ચડાવવાની બાધા રાખે છે, શ્રીફળ વધેરવાની બાધા રાખે છે, રમતો નાળીએ મૂકવાની બાધા રાખે છે, પછી કંકુ અબીર ગુલાબ પૂજા પર ધરવાની બાધા રાખે છે, હાથ પગ અંગ અને ઘણી બધી વસ્તુઓની અહીં બાધા રાખે છે. બીજું, અહીંયા ઠંડુ ખાવાનો રિવાજ હોવાથી ઠંડુ ખાવાની પણ બાધા ઘણા લોકો રાખતા હોય છે. બરાબર. તો અને દરેક યાત્રાળુ જે રીતે હોય એ રીતે અહીં બાધા રાખે છે. આખા અંગની બી અમુક લોકો બાધા રાખે છે, પાણાની બી બાધા રાખે છે, અને એમ કરી ઘણી જાતની બાધાઓ રાખે છે. તો મનુભાઈ, આપણા આ બળિયાદેવના મંદિરની અંદર અહીં આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ માટે કઈ કઈ સગવડો આપવામાં આવી છે? અચ્છા, અહીંયા યાત્રાળુ આવતા અમારા મંદિરની અંદર દરેક વ્યવસ્થા કરેલી છે. લાઇન હોય, ભીડ હોય તો લાઇનની અંદર, રોલિંગની અંદર અમે બધી પંખા, લાઇટો અને પાણીની બધી વ્યવસ્થા કરેલી હોય છે. બરાબર. વધારે પડતી લાઇન હોય તો ભાઈ મોટી જરૂરિયાત પ્રમાણે પૂરી લાઇન અમે કરેલી છે. મંદિરની અંદર આવ્યા પછી પંખા કુલર બધું ગોઠવેલું છે અને દરેક યાત્રાળુને અમારે શાંતિથી દર્શન થાય એ જ અમારી અભિલાષા હોય છે. બરાબર. તો મનુભાઈ, બીજો પ્રશ્ન એ છે કે માનો કે કોઈ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પોતાના બાળકની બાધા કરવા અહીં આવતા હોય અને એમને રાતવાસો કરવો હોય તો ટ્રસ્ટ તરફથી કોઈ રહેવાની કે જમવાની એવી કોઈ સગવડ છે અહીંયા? ના, એવી અમે એમાં કારણ હોય એ જમવાની માટે એવું છે કે અહીંયા લોકો ઠંડુ ખાવાની બાધા રાખતા હોય છે એટલે આગલા દિવસે બનાવેલું એટલે સવારે બીજે દિવસે લઈને આવે એટલે ઠંડુ ખાય છે એટલે તાજું કે રાત રોકાણ કોઈ એવી અપેક્ષા લોકો કરતા નથી. બરાબર. તો દોસ્તો, આપણી સાથે છે બળિયાદેવ મંદિરના પૂજારી એવા શ્રી અમૃતભાઈ રાવલ. આપણે એમની પાસેથી આ મંદિર વિશેની થોડી માહિતી પૂછવાના છીએ.
તો અમૃતભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે આપ કેટલા વર્ષોથી અહીં સેવા કરી રહ્યા છો? બળિયાદેવ લાંબા બળિયાદેવ પ્રોપર્ટી ટ્રસ્ટમાં હું છેલ્લા 14 વર્ષથી સેવા બજાવી રહ્યો છું. તો અમૃતભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ બળિયાદેવના મંદિરના ઇતિહાસ વિશેની થોડી માહિતી આપશો. બળિયાદેવ કોણ છે? બળિયાદેવ એ ભીમના પૌત્ર, જે ઘટોઘટનો પુત્ર કહેવાય, અને જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યારે માતાને પ્રશ્ન કર્યો કે હું કોના પક્ષમાં જઉં, તો માતાએ કહ્યું બાંધાબેરમાં કે ભાઈ તું જે હારે એના પક્ષમાં જવું. અને અહીંયા પરિસ્થિતિ બધી ઉલટી હતી. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રસ્તામાં મળ્યા અને બળિયાદેવ 3 બાણ લઈને જ નીકળ્યા હતા, અને ભગવાને એને સવાલ કર્યો કે ભાઈ તું કોના પક્ષમાં જઈશ, એટલે કે હું હારે એના પક્ષમાં જવાનો, કારણ કે તું એટલો મોટો મહાબાણે બાણાવળી છે અને 3 બાણ લઈને નીકળ્યો છે તો મારું મોત બતાય. ભગવાને એની કસોટી કરી, એ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, આ મસ્તક આકાશમાં, ધળ પૃથ્વીમાં, પાતાળમાં, અને 1 બાણ છોડ્યું અને 4 બ્રહ્માંડમાં ફરી ભગવાનના જમણા અંગૂઠા ઉપર નિશાન કર્યું કે ભાઈ અહીં તમારું મોત છે. બીજું છોડતો હતો, ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ મહાન યોદ્ધો છે, એટલે એને ભગવાને કપટ થોડી કરી, એનું મસ્તક છેદી નાખ્યું. એ ભગવાનને એને છેલ્લી પ્રાર્થના કરી કે મારે, હું કુરુક્ષેત્રના યુદ્ધમાં આવ્યો છું તો મને એનું યુદ્ધ જોવું છે. તો ભગવાને એનું મસ્તક ખંભા ઉપર મૂક્યું, થાંભલા ઉપર મૂક્યું, અને કહ્યું કે ભાઈ તું 18 દિવસનું યુદ્ધ દેખી શકે, જોઈ શકે છે. પછી એને જોયા પછી ભગવાનને અર્જુન ભીમ બધા કણપાત કહ્યા કે અમારો પૌત્ર હતો, તો ભગવાને કહ્યું કે એનો કોઈ સોસ નહીં, અફસોસ ના કરો તમે, એ કળિયુગમાં ઘેર પૂજા છે, એનું મારું વચન છે, અને કાચા પાકા એના હાથમાં આપી. એ બળિયાદેવના બાળકોને, મોટાઓને, નાનાઓને બળિયાદેવ પધાર્યો, સીતરામા પધાર્યો, ઓરી સગરા બધું થાય, પણ 9 દિવસ સુધી 8 દિવસ સુધી એને અમી મૂકે છે, અને 9મા દિવસે બાળક હોય આંખ ખોલે છે, અને આંખ ખોલ્યા પછી બી એનામાં જાગૃતિ, સજીવનતા, ચેતનતા આવે છે. એ ભગવાન શ્રી કૃષ્ણે એમને વરદાન આપ્યું છે કે કાચા પાકા તારા હાથમાં, અને તું કળિયુગમાં ઘેર પૂજાઈશ. બરાબર. તો અમૃતભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ જે બળિયાદેવ છે એમની પ્રાણ પ્રતિષ્ઠા, આ મંદિર ક્યારે બન્યું, એના વિશે થોડી માહિતી આપશો? એની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 1955 થઈ છે, ને એમાં વડીલો તો બધા ગુજરી ગયા, કોળીદાસ સગનભાઈ પટેલ, પ્રસોતમ શંભુદાસ પટેલ, એ બધા મુખ્ય જે હતા એમને જ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. બરાબર. તો આને કેટલા વર્ષો થયા આ મંદિરને? અંદાજે આશરે 80 વર્ષ થયા. 80 વર્ષ. બરાબર. તો અમૃતભાઈ, આ મંદિર વિશે તમે ખૂબ સુંદર માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય બળિયાદેવ. જય બળિયાદેવ. દોસ્તો, અહીં ટાઢું ખાવાનો રિવાજ છે. શ્રદ્ધાળુઓ આગલા દિવસે ઘરેથી રસોઈ બનાવે છે અને બીજા દિવસે બળિયાદેવના મંદિરે ટાઢું ખાવા આવે છે. શીતળા સાતમના દિવસે તો લાખો ભક્તો પોતાના ફેમિલીના તમામ સભ્યો સાથે અહીં ટાઢું ખાવા આવે છે, અને મંદિરના ટ્રસ્ટે પણ આવા ટાઢું ખાવા આવતા ભક્તોની પરંપરા સાચવવા તથા તેમને શાંતિથી બેસીને જમવા માટે એક વિશાળ હોલ બનાવેલ છે, જે આપ જોઈ રહ્યા છો. અને આ છે શ્રીફળ વધેરવાનું સ્થાન, તેમજ બળિયાદેવને ધરાવેલો પ્રસાદ લેવાનું સ્થાન. મંદિરથી બહાર નીકળતા એક પ્રાચીન વડલાનું વૃક્ષ આવેલું છે, જે અતિ પવિત્ર છે, અને ભક્તો આ વડલાને ફરતે પ્રદક્ષિણા કરીને સૂતરના દોરા બાંધી તેમને નમન કરે છે. અને આ છે બાળકોની માનતા માટેનો વજન કાંટો. અહીં બાળકના વજન પ્રમાણે બાળકને ગોળ, સાકર, ખજૂર, મીઠું તેમજ ભાજીથી બાળકને તોલવામાં આવે છે, અને તે પ્રમાણે બળિયાદેવની બાધા પૂરી કરવામાં આવે છે. ભક્તોનો ધસારો અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલુ છે, જે આપ જોઈ રહ્યા છો. અને આ છે પક્ષીઓની ચણ માટેના ઓટલા, જ્યાં મોટા પ્રમાણમાં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે, જે આપ જોઈ રહ્યા છો. મંદિરની પાણીની પરબ હોવા છતાં વધારે ભીડ થઈ જતી હોવાને કારણે મોબાઈલ પાણીની પરબ પણ રાખવી પડે છે. અને આ છે મંદિરનું પ્રસાદ ઘર, જ્યાં સવારથી જ બુંદીના લાડવા અને ચવાણાના પ્રસાદનું વેચાણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. સામાન્ય દિવસોમાં રોજના 1000 કિલોના લાડવા
અને 800 કિલોનું જવાણું તેમજ તહેવારના દિવસોમાં 10,000 કિલોના લાડવા અને 7,000 કિલો ચવાણાનું વેચાણ થાય છે અને આ છે મંદિર કાર્યાલય જ્યાં બેસીને વ્યવસ્થાપકો મંદિરની તમામ વ્યવસ્થાનું સંચાલન કરે છે અને મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરાથી મંદિરની વ્યવસ્થાનું મોનિટરિંગ કરે છે અને દોસ્તો હવે હું આપને લઈ જાઉં છું બળિયાદેવના પ્રસાદ બનાવવાના રસોડામાં અને તમે જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં અદ્યતન મશીનોથી બુંદીના લાડવા અને ચવાણાનો પ્રસાદ બની રહ્યો છે અને આ છે રસોઈ ઘરના સેવકો જે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે છે અને આ છે મરઘી ઉડાડવાનું સ્થળ અહીં મરઘી ઉડાવીને બળિયાદેવની બાધા પૂરી કરવામાં આવે છે તો દોસ્તો લાંબા ગામના બળિયાદેવ મંદિરની આ મુલાકાત યાત્રા અહીં પૂરી થાય છે આ વિડીયોમાં ફક્ત આટલું જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો દોસ્તો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય બળિયાદેવ।